હેલો એવરીવન, કાલે આપણે બધા એક્ઝેપ્શન્સ રિલેટેડ જેટલા પણ શોર્ટ સમ હતા બરાબર એ ટ્રાય કર્યા. 54A, 54EC, 54 બધા જ એક્ઝેપ્શન રિલેટેડ શોર્ટ સમ્સ હતા એ આપણે ટ્રાય કરી લીધા છે. હવે આજે એનાથી થોડું આગળ એડવાન્સમાં બધું ભેગું આવશે ત્યારે આપણે કેવી રીતે બધી પ્રોવિઝન્સ એપ્લિકેબલ કરશું અને કઈ રીતે સમ્સ કેલ્ક્યુલેટ કરશું એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો શરૂ કરી ઇલસ્ટ્રેશન નંબર 10 થી. ઇલસ્ટ્રેશન 10માં શું આપ કીધું છે, ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ ઓફ અ ઇન્કમ ઓફ શ્રી ચાણક્ય ડિટરમાઇન હિઝ અ ઇન્કમ અંડર ધ હેડ કેપિટલ ગેઇન ફોર ધ અસેસમેન્ટ યર 2021. બે ઇન્ફોર્મેશન આપેલી છે. શ્રી ચાણક્ય હેડ પરચેઝડ અ રેસિડેન્શિયલ હાઉસ ફોર 468 ઓન 1/1/2006. હી સોલ્ડ ધીઝ હાઉસ ઓન 1/4/2019. એટલે કે આપણા જ યરમાં સેલ છે એ ખાસ જોવાનું, કારણ કે આપણો યર ચાલુ થાય છે 1/4/19 થી 31 માર્ચ 2020. તો આપણા પ્રીવિયસ યરમાં સેલ થાય છે તો જ આપણે આપણા હેડમાં કન્સિડર કરશું. ધીસ વોઝ ધ ઓનલી હાઉસ ઓન બાય હિમ. અ પાર્ટ ઓફ ધ સેલ પ્રોસિટ વોઝ યુટિલાઇઝ બાય હિમ ફોર ધ એજ્યુકેશન ઓફ હિઝ સન એન્ડ 5,60,000 વોઝ યુઝડ ઓન 31/12/2019 ટુ અક્વાયર અનધર રેસિડેન્શિયલ હાઉસ. ઇન્ફોર્મેશન વાંચીને તમને થોડું ક્લિક થવું જોઈએ કે હાઉસ સેલ કરે છે અને એના બદલામાં હાઉસ જ પરચેસ કરે છે. દેટ મીન્સ અહીંયા કને આપણને એક્ઝેમ્પશન મળશે અંડર સેક્શન 54. તો થોડું આપણને ઇન્ફોર્મેશન વાંચીને જ ડિસાઇડ કરી લેવાનું કે કઈ એક્ઝેમ્પશન આપણને ક્યારે એપ્લિકેબલ થશે, તો જ તમે સમ ઇઝીલી કરી શકશો. ઓકે, નેક્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે, ઓન 31/12/2019 હી સોલ્ડ સમ ઓફ ધ સિક્યોરિટીઝ ફોર 358,525 વિચ વર પરચેસ્ડ બાય હિમ ઓન 1/3/2004. ઓકે, સિક્યોરિટીઝ માટેની આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હતી, 12 મંથની હતી બરાબર. 12 મંથથી અગર વધારે હશે તો એને આપણે લોંગ ટર્મ જ કાઉન્ટ કરીએ છીએ. તો આ તો ક્યારે પરચેસ કર્યા છે, 2004માં પરચેસ કર્યા હતા, તો આ તો ડેફિનેટલી લોંગ ટર્મ જ છે. ફોર 65,400 રૂપીઝ 1 લેખ ઓફ ધ સેલ પ્રાઇઝ વોઝ ઇન્વેસ્ટેડ ઓન 1/20 ઇન 3-year બોન્ડ્સ નોટિફાઈડ બાય ધ ગવર્મેન્ટ. યસ, 3 વસ્તુ હતી બરાબર. અગર આપણે કોઈ પણ જાતની લોંગ ટર્મ કેપિટલ સેલ કરી અને એની અમાઉન્ટ જે આપણને મળે છે એનામાંથી આપણે યા તો NHI, AI, યા તો RECL, ઓર આપણે શું કરતા હોઈએ, કોઈ પણ નોટિફાઈડ બોન્ડ પરચેસ કરતા હોઈએ, તો આપણને એક્ઝેપ્શન મળશે 54EC. યસ, મેં તમને બધા જ એક્ઝેપ્શન કરાવ્યા છે, આપણે સાથે સાથે બધામાં વચ્ચે વચ્ચે રિપીટ પણ કરતા આવશો જેથી તમારા એક્ઝેપ્શન ભૂલાઈ ન જાય બરાબર. તો 54EC માં આપણે એ જ કર્યું હતું કે કોઈ પણ લોંગ ટર્મ અસેટ હશે એ સેલ કરીને આપણે NHAI અથવા તો RECL ઓર કોઈ પણ નોટિફાઈડ બોન્ડ પરચેસ કરતા હશું. તો આપણને અહીંયા કને 54નો ડિડક્શન મળશે અને અહીંયા કને 54EC નો મળશે. ઓકે, એના પછી આપણને કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ આપી દીધા છે 3, 4, 5, 6 એન્ડ 19, 20. અને હાઉસમાં પણ તમે જોશો તો રેસિડેન્શિયલ હાઉસ 2006માં પરચેસ કર્યું છે. હાઉસને એવી ઇમુવેબલ પ્રોપર્ટી માટેનો ટાઈમ પીરિયડ હતો 24 મંથનો બરાબર. તો 24 મંથથી વધારે જ છે, કારણ કે 2019માં સેલ કરે છે, તો આ પણ લોંગ ટર્મ કેપિટલ અસેટ જ છે. ઓકે, તો શરૂ કરીએ આપણે સ્ટેટમેન્ટ ઓફ ધ ઇન્કમ અંડર ધ હેડ ઓફ કેપિટલ ગેઇન ઓફ શ્રી ચાણક્ય. આટલું લખશું, એના પછી પ્રીવિયસ યર અસેસમેન્ટ યર લખશું. શરૂઆત કરીએ સૌથી પહેલા સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસથી બરાબર. તમે બીજી વસ્તુ પહેલાં કરશો, પહેલી વસ્તુ બીજી કરશો, એનાથી કોઈ ફરક ન પડે, પણ જે ઇન્ફોર્મેશન લ્યો છો એને રિલેટેડ ઇન્ફોર્મેશન તરત જ નીચે લઈ લેવાનું. ઓકે, સૌથી પહેલી ઇન્ફોર્મેશન શું હતી, આપણે હાઉસ સેલ કરીએ છીએ. હાઉસ સેલ કર્યો 1/4/2019, દેટ ઇઝ અવર પ્રીવિયસ યરમાં જ થાય છે, 17,13,000. ઓકે, એના રિલેટેડ એને કોઈ સેલ રિલેટેડ એક્સપેન્સ નથી. અગર સેલ રિલેટેડ એક્સપેન્સ હોત તો આપણે એને પણ માઇનસ કરત, પણ કોઈ જ સેલ રિલેટેડ એક્સપેન્સ નથી. એના પછી આપણે કાઉન્ટ કરીએ છીએ ઇન્ડેક્સ કોસ્ટ બરાબર. તો જ્યારે એને પરચેસ કર્યું ત્યારે એની કોસ્ટ હતી 4,68,000. આપણા યરમાં સેલ થાય છે એટલે આપણો ઇન્ડેક્સ યર છે આપણો ઇન્ડેક્સ કોસ્ટ, ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કોસ્ટ છે 289, અને પરચેસ કર્યો તો એ કર્યો હતો 2006માં. તો 2006ને રિલેટેડ એ લોકોએ ઇન્ડેક્સ કોસ્ટ આપી દીધો છે 117. એટલે આપણે કરશું 4,68,000 મલ્ટીપ્લાય બાય 289 ડિવાઈડેડ બાય 117, એટલે આન્સર મળી જશે 11,56,000. હવે 17,13,000માંથી 11,56,000 આપણે માઇનસ કરી નાખશું, એટલે એકચ્યુઅલમાં આપણનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો થાય છે, 5,57,000. પણ મેં તમને સમ સ્ટાર્ટ કર્યો ત્યારે જ કીધું કે એ શું કરી લેશે,
हाफ रूपीज एट के 5,60,000 नो शू करे हाउस परचेस करे छे। तो हाउस सेल कर हाउस ज परचेस करता हो एक हाउस है तो आपने 54 अंडर शू मैं एक्सेप्शन मैं तो 54 अंडर आपने शू एक्सेप्शन मे नवा हाउस प्राइस है 5,60,000 ओके न्यू आपणे जे परचेस करीए छे ई 5,60,000 छे अने आपणो कैपिटल गेन छे 5,57,000 तो विच एवर इज लो बन्नेमांथी जे ओछो हशे ए आपणने एक्ज़ेम्प्ट मळशे। तो 5,57,000 आपणो कैपिटल गेन ओछो छे एटले बधे बधो आपणो कैपिटल गेन आपणने शुं मळी जाय छे एक्ज़ेम्प्शन मळी जाय छे। तो आपणे हाउस सेल करीने हाउस लीधो एनामांथी आपणने कोई ज गेन नहीं आवे निल आवशे ओके क्लियर छे। हवे बात करिए सिक्योरिटी सेल करे छे सिक्योरिटी सेल करे छे 31/12/2019 सिक्योरिटी सेल करीने परचेस करे छे स्पेसिफाइड बोन तो आपणने 54 ईसी अंडर आपणने शुं मळशे एक्सेप्शन डिडक्शन मळी जशे बराबर। अने 13/12/2019 ना सेल करे छे केटला रूपीजनी सेल करे छे 3,28,525 याद रखो मैं आनती पहले पण एक वार कीधु तू आपणे इंडेक्स पोस्ट एक्विजिशन क्यारे काउंट करशू लॉन्ग टर्म कैपिटल असेट्स हशे एमां ज काउंट करशू क्यारे पण शोर्ट टर्म कैपिटल असेट में काउंट करशू नहीं। फरीथी एक वार रिपीट करू छू आपणे ज्यारे पण इंडेक्स पोस्ट ऑफ एक्विजिशन आवे छे ए लॉन्ग टर्म कैपिटल असेट्स नी जोई छे क्यारे पण शोर्ट टर्म कैपिटल असेट नी काउंट कराय नहीं। तो आपणे जोयुं तो आ सिक्योरिटी लॉन्ग टर्म नी छे एटले आपणे आनामां काउंट करशुं 65,400 मल्टीप्लाय बाय आपणा यर नो 289 अने ए परचेस करी हती सिक्योरिटी आपणे 2004 तो आपणा पासे इंडेक्स पोस्ट एनो पण आपेलो छे 109 तो 65,400 मल्टीप्लाय बाय 289 डिवाइडेड बाय 109 तो आपणो आंसर मळशे 1,73,400। सो सेल प्राइस माथी आपणे एक्विजिशन कॉस्ट माइनस करशो एटले आपणने गेन मळे छे 1,55,125 पण त्यां जे लोकोए कीधुं छे के आपणे शुं करीए छीए स्पेसिफाइड बोन्ड छे एमां आपणे आपणो इन्वेस्टमेंट करीए छीए रूपीज 1,00,000 अमाउंट पण ए लोकोए ज आपी दीधी छे बराबर 1,00,000 नी तो इन्वेस्टेड अमाउंट 1,00,000 अने कैपिटल गेन 1,55,125 विचएवर इज लो तो 1,00,000 नो अमाउंट ज आपणे इन्वेस्टमेंट करीए छीए तो एटली ज आपणने माइनस मळशे। सो आपणो 155,125 માંથી આપણો આપણો ઇન્વેસ્ટમેન્ટ 1,00,000 માઇનસ કરશો એટલે કેપિટલ ગેઇન આવશે 55,125। આ બે વસ્તુનો સેલ કરી અને બીજી વસ્તુ પરચેસ કરી એટલે આપણે અંડર એક્ઝેમ્પશન મળ્યા અને નેટ આપણો કેપિટલ ગેઇન થાય છે 55,125 ઓકે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સમ હતો પણ હવે તમને બધા સમાવશે બધા આવા જ ભેગાવાળા આવશે બરાબર તો તમે ધ્યાનથી કરવું પડશે અધરવાઇઝ એમાં મિસ્ટેક્સ થશે ઓકે શરૂઆત કરીએ હવે ઇલસ્ટ્રેશન 12 થી ઇલસ્ટ્રેશન 10 કર્યો 11 આપણે પછી લેશું એના પહેલા આપણે ઇલસ્ટ્રેશન 12 કરી ઇલસ્ટ્રેશન 12 માં શું કીધું છે શ્રીમતી સુધા શેઠ ઇઝ અ સર્વિંગ એઝ અ પ્રાઇવેટ કંપની એઝ અ ચીફ અકાઉન્ટન્ટ ઓફિસર From the details of her income for the year ending 31st 3 2020, compute her income under the head capital gain for the assessment year 2020-21. Okay. बहु मस्त समझे shares related समझे एकदम ध्यान से समझ जो अगर ना समझाए तो पूछ ही ले जो okay. 1100 shares of X Limited were sold on 15/6/2019. हूँ हर एक समय बोलूँ जो तमे पण आ वस्तु याद रखो કે આપણે સેલ કરીએ છીએ એ આપણા પ્રીવિયસ યરમાં હોવું જોઈએ ખાસ ચેક કરવાનું ક્યારેક તમને ભૂલાવવા માટે એકસાથે બે ત્રણ સેલ આપી દે પણ અમુક સેલ તો બહુ પહેલાના હોય તો એ સેલ આપણે કાઉન્ટ કરશું નહીં યસ તો 15/6/2019 આપણા જ યરમાં સેલ થાય છે ઓકે કેટલા શેર છે 1100 શેર્સ છે કેટલામાં સેલ કરીએ છીએ આપણે 700 પર શેર અને સેલ કરવા માટે આપણને બ્રોકરેજ પે કરવી પડે છે પર શેર 2.50 તો આટલી ઇન્ફોર્મેશન છે બધી સેલ રિલેટેડ ઇન્ફોર્મેશન છે ઓકે એના પછી જે ઇન્ફોર્મેશન આપણી આપી છે એ જોઈએ ધ ડિટેલ અબાઉટ ધ શેર સોલ્ડ આર હવે જી સેલ સોરી જી શેર્સ જે સેલ કર્યા છે એનામાંથી આપણને શેર લીધા કેમ હતા સો ઓરિજિનલ 300 શેર્સ વર પરચેસ ઓન 15/1/98 એટ 20 પર શેર તો શેર માટેની આપણે કેટલી ગણીએ છીએ 12 મંથની જ ગણીએ છીએ બરાબર કાંઈ નક્કી હોય તો લિસ્ટેડ જ સમજીને એને 12 મંથની જ કરવાની રહેશે તો આ તો 98માં પરચેસ કર્યા છે તો ઓફકોર્સ આ કેવી કેપ અસેટ છે લોંગ ટર્મ કેપિટલ અસેટ છે
એના પછી એક્સ લિમિટેડ હેડ અલોટેડ 600 બોનસ શેર્સ ઓન 15/4/2000. બોનસ શેર માટે મેં તમને પહેલા પણ કીધું હતું, આગળના જ વિડીયોમાં ફરીથી એકવાર રિપીટ કરું છું, બોનસ શેર માટે યાદ રાખવાનું છે કે અગર બોનસ શેર આપણને 1/4/2001 પહેલા મળે છે તો આપણે એનો કોસ્ટ ઓફ એક્વિઝિશન કાઉન્ટ કરશું, પણ અગર આપણને બોનસ શેર્સ 1/4/2001 પછી મળે છે તો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન નીલ આવશે, કાંઈ જ લેશું નહીં. આ 1/4/2000 પહેલા પરચેસ 15/4/2000 છે એટલે કે 1/4/2001 બિફોર પરચેસ કરેલા છે, એટલે આની આપણે કોસ્ટ ઓફ એક્વિઝિશન ગણશું અને આ પણ કેવી છે, લોંગ ટર્મ કેપિટલ એસેટ છે. એના પછી ફેર માર્કેટ વેલ્યુ ઓફ ધ શેર્સ ઓન 1/4/2001 વોઝ 30 પર શેર, આપણે આપી દીધું છે કારણ કે આ બંને 98 એન્ડ 2000 પહેલા છે તો 2001ની એની શેર વેલ્યુ કેટલી છે, 30, કારણ કે આપણે એક્વિઝિશન કોસ્ટ ગણવા માટે એમ જ કહીએ છીએ એકચ્યુઅલ કોસ્ટ, અને અગર 1/4/2001 પહેલાં પરચેસ કરેલી હોય તો 1/4/2001નો આપણે પ્રાઇઝને કન્સિડર કરીએ છીએ. અને લાસ્ટમાં કીધું છે એક્સ લિમિટેડ હેડ અલોટેડ 450 બોનસ શેર્સ ઓન 1/11/2018 માર્ક યર 2018, એટલે કે 2001 આફ્ટર છે, એના પછી છે, એટલે કે આપણી આની કોસ્ટ ઓફ એક્વિઝિશન કેવી કાઉન્ટ કરશો, નીલ, કાંઈ પણ લેશો નહીં, બરાબર. હવે એના પછી આજે ઇન્ફોર્મેશન આપી છે કે 1100 શેર સેલ કર્યા છે, એમાં 300 છે એ આપણા ઓરિજિનલ શેર છે, 200 છે એ પહેલો બોનસ છે, અને એના પછીના જે શેર છે એ આપણે સેકન્ડ બોનસમાં મળ્યા છે, અને 1/4/2001 એ આપણે આપણા ઇન્ડેક્સ માટે બેઝ યર ગણ્યો છે, બરાબર. અગર તમને 2001-2 ફાઈનાન્શિયલ યરનો સીઆઈઆઈ નથી આપતા તો ના આપે તો પણ આપણે કેટલો લેવાનો છે, 100, કારણ કે 1 અને 2 આપણે એને બેઝ યર ગણ્યો છે, તો બેઝ યરનો ઇન્ડેક્સ કોસ્ટ હંમેશા 100 જ હોય. મેં તમારા માટે બોનસ શેર માટે ફરીથી અહીંયા લખી રાખ્યું છે કે 1/4/2001 પ્રાયર પહેલા ગણેલું હોય તો ફેસ વેલ્યુ ઓર એકચ્યુઅલ કોસ્ટ બંનેમાંથી જે વધારે હશે એના ઉપર પછી આપણે શું કાઉન્ટ કરશું, સીઆઈઆઈ કાઉન્ટ કરશું, ઓકે. અને આફ્ટર હશે તો આપણે એની બોનસ શેરની એક્વિઝિશન કોસ્ટ કેવી લેશું, નહીં, કોઈ પણ લેશું નહીં. જો તમને રેફર કરવું હોય તો પેજ નંબર 100 ઉપર આની ઇન્ફોર્મેશન છે, ફરીથી એકવાર વાંચીને યાદ રાખી લેજો. હવે જ્યારે આપણે અલગ અલગ રીતે શેર મળ્યા હોય ત્યારે આપણે એની સેલની પણ ઇન્ફોર્મેશન શું કરશું, અલગ અલગ રીતે કાઉન્ટ કરશું, ઓકે. સૌથી પહેલાં આપણે કયા શેર સેલ કરીએ છીએ, તો જે ઓરિજિનલ 300 શેર છે એ સેલ કરીએ છીએ, તો પહેલાં આપણે 300 રિલેટેડ જ કામ કરી રહી, બરાબર. સેલ વેલ્યુ આપણે ઓરિજિનલ શેરની છે 300 × 700, પર શેર આપણે 700માં સેલ કરીએ છીએ એટલે આન્સર મળશે 2,10,000. આપણે કીધું હતું કે સેલ શેર કરીએ છીએ, શેર્સ આપણે સેલ કરીએ છીએ ત્યારે આપણે 2.50 બ્રોકરેજ પે કરીએ છીએ, બરાબર, એટલે આપણા ટ્રાન્સફર એક્સપેન્સ છે. તો સેલિંગ એક્સપેન્સ 300 × 250 એટલે આન્સર આવ્યો 750. હવે આ શેર ખરીદવા માટે આપણને કેટલો ખર્ચો થયો હતો, તો 15/198માં હતો, 20માં લીધા હતા, પણ 2001 પહેલા છે એટલે એની એકચ્યુઅલ કોસ્ટ અને ફેર વેલ્યુ બંનેમાંથી જે વધારે હશે એ જ આપણે કન્સિડર કરશું. 1/4/2001 અને એક્વિઝિશન કોસ્ટ બંનેમાંથી વધારે હોય એવું આપણે ક્યારે જોઈએ છીએ, જ્યારે આપણી પરચેસ છે, જે વસ્તુ સેલ કરીએ છીએ એની પરચેસ 2001 બિફોર હોય પહેલા હોય તો. અગર 2005માં આપણે કોઈ વસ્તુ પરચેસ કરી હોય અને એના માટે 2001નો વેલ્યુ આપેલી હોય તો પણ આપણે 1ની વેલ્યુ કન્સિડર ન કરીએ. શું કામ ન કરીએ, કારણ કે એ 2001 પછીની પરચેસ હતી, એટલે આ વિચેવર ઇઝ મોર વાળી ક્યારે લાગુ પડે, ખાલી 1/4/2001 બિફોર હોય તો જ. એટલે આપણે 20 અને 30 વિચેવર ઇઝ મોર, તો આપણે 30 લીધી છે, 300 શેર મલ્ટીપ્લાય બાય 30 એટલે 9,000 આવશે, અને એની એક્વિઝિશન કોસ્ટ કન્સિડર કરવા માટે આપણી સેલિયર છે 208નો કોસ્ટ છે 289 ડિવાઇડેડ બાય આપણે કરશું 100, કારણ કે બેઝ યર છે 100નો 12, આન્સર આવશે 26,010. આ બંનેના એક્સપેન્સ પ્લસ કરીને આપણા જેટલો પણ સેલ છે એનામાંથી માઇનસ કરશું એટલે આપણને મળી જશે આપણો લોંગ ટર્મ કેપિટલ ગેઇન, ઓકે. હવે બીજા શેર છે એને સેલ કરીએ છીએ, તો એ લોકોએ શું કીધું છે, બીજા શેર આપણે હતા બોનસ શેર, કેટલા બોનસ શેર હતા, 600 બોનસ શેર મલ્ટીપ્લાય બાય 700 એની સેલિંગ પ્રાઇસ, તો 600 × 700 આન્સર આવશે 420,000. એનામાં પણ સેમ આપણે બ્રોકરેજ સેલિંગ એક્સપેન્સ આપણો બ્રોકરેજનો પેમેન્ટ કરીએ છીએ એટલે 600 × 250 એટલે 1500 આપણો બ્રોકરેજ, અને એની પણ આપણે કોસ્ટ કાઉન્ટ કરશું,
જનરલી બોનસ શેર અગર 142,001 પછી મળ્યા હોય તો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન નીલ આવે, પણ આ આપણને ક્યારે મળ્યા છે, 2000ના યરમાં મળ્યા છે, એટલે આપણે એની કાઉન્ટ કરવી પડશે. તો 600 શેર મલ્ટીપ્લાય બાય એની ફેસ વેલ્યુ ત્યારે કેટલી હતી, 30, એટલે 18,289 આપણા આ યરનો સીઆઈઆઈ, બેઝ યરનો સીઆઈઆઈ 100, બંનેનો પ્લસ કરીને એટલી અમાઉન્ટ આપણા સેલમાંથી માઇનસ કરશું એટલે આપણને મળી જશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 366,480. દેન આફ્ટર થર્ડ આપણે બોનસ શેર જે મળ્યા હતા એની કેલ્ક્યુલેશન કરીએ છીએ, એમાંથી 200 જ શેર આપણે સેલ કર્યા છે તો 200 શેર મલ્ટીપ્લાય બાય 700 પ્રાઇસ, સો 200 મલ્ટીપ્લાય બાય 700 દેટ ઇઝ 140,000. સેલિંગ એક્સપેન્સ આપણો બ્રોકરેજ છે એ આપણે માઇનસ કરી દઈશું, કેટલા, તો કે 200 શેર્સ હતા અને 2.50 આપણે બ્રોકરેજ પે કરી એટલે 500 આપણે માઇનસ કરશું. નીચે કોસ્ટ ઓફ એક્વિઝિશન નીલ લખી છે, બરાબર, વારંવાર મેં સમ ચાલુ થયો ત્યારથી હું તમને કહું છું કે બોનસ શેર અગર 14 પછી મળ્યા હશે તો એની એક્વિઝિશન કોસ્ટ નીલ આવશે, બરાબર, એટલે કોઈ જ માઇનસ થશે નહીં. સો 140માંથી 500 માઇનસ કર્યા એટલે આન્સર મળ્યો 139,500. ત્રણ શેરમાંથી આપણને અલગ અલગ કેપિટલ ગેઇન થાય છે, બધાનો ટોટલ કરશું એટલે આપણું મળશે ટોટલ કેપિટલ ગેઇન 689,220. અને આમ પણ જે આ લાસ્ટ બોનસ શેર મળ્યા છે આપણને 2018માં, બરાબર, અને આપણે સેલ કરી નાખીએ છીએ ક્યારે, 15/6/2019માં, એટલે એ આપણું શોર્ટ ટર્મ કેપિટલ અસેટ થશે, લોંગ ટર્મ નહીં થાય. ક્લિયર છે, બરાબર, ઓકે. હજી એક અહીંયા વસ્તુ લખેલી છે કે ટ્રાન્ઝેક્શન ટેક્સ અલોટમેન્ટ, ધીસ ટ્રાન્ઝેક્શન વોઝ નોટ સબ્જેક્ટ ટુ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, મતલબ કે એસટીટી સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અહીંયા એપ્લિકેબલ નથી. જો એપ્લિકેબલ હોત તો આપણને અહીંયા ડિડક્શન ઓલો 1 લાખ વાળો મળત, પણ અહીંયા કને એપ્લિકેબલ નથી એટલે આપણે એનું કાંઈ જ કરશું નહીં, બરાબર. ક્લિયર છે, ઇલસ્ટ્રેશન 12. હવે લઈએ ઇલસ્ટ્રેશન નંબર 13. ઇલસ્ટ્રેશન 13માં એ લોકોએ શું કર્યું છે, તમને એક ચાર્ટ આપી દીધો છે. જો ચાર્ટને પરફેક્ટ સમજી લેશો તો તમારો સમ તમે ઇઝીલી કરી શકશો, અગર તમે ચાર્ટને નહીં સમજો તો તમને સમ કરવામાં મુશ્કેલી થશે. ઓકે, તો હું તમને ચાર્ટ પરફેક્ટલી પહેલાં સમજાવી દઉં. એ લોકોએ કેટલી ઇન્ફોર્મેશન આપી છે, શ્રી જનકકુમાર છે એની ઇન્ફોર્મેશન છે, જો ડેટ ઓફ પરચેસ બધાની આપી છે, સેલિંગ પ્રાઇસ એટલે કે જે વસ્તુ સેલ કરતા હોય એની સેલિંગ પ્રાઇસ છે, એના રિલેટેડ ટ્રાન્સફર ચાર્જીસ પણ છે, કોસ્ટ આપી છે, કોસ્ટ એટલે કે આપણે પરચેસ કરતા હશું ત્યારની કોસ્ટ હશે, સામે આપણા પાસે અસેટ્સ છે કે કઈ અસેટ છે. ઓકે, તો 1188ના આપણે એક હાઉસ પરચેસ કર્યો હતો, બરાબર, અને આપણે એને સેલ પણ કરી દીધો છે. ઓકે, સેકન્ડ ઇન્ફોર્મેશનની આપણે જોઈએ તો 2015માં આપણે રિલાયન્સના શેર પરચેસ કર્યા છે અને અહીંયા સેલિંગ પ્રાઇસ પણ આપી છે, મતલબ કે આ સેલ પણ થઈ ગયા છે. થર્ડ ઇન્ફોર્મેશનમાં જે અરવિંદ લિમિટેડના શેર છે એ પણ આપણે શું કર્યા છે, પરચેસ પણ કર્યા છે અને સેલ પણ કરી દીધા છે, પરચેસ 14માં કર્યા છે અને સેલ આપણે નીચે આપેલી હશે ઇન્ફોર્મેશન ક્યારે કરીએ છીએ જોઈએ. દેન આફ્ટર 1/9/2005ના એક જ્વેલરી છે આપણા પાસે, જ્વેલરી આપણે શું કરી છે, સેલ કરી દીધી છે, બરાબર. અને લાસ્ટ ઇન્ફોર્મેશન છે એ થોડીક ધ્યાનથી સમજો, 1/1/2019માં એ લોકોએ એક હાઉસ પરચેસ કર્યો છે, યસ, પણ સેલની ઇન્ફોર્મેશન નથી. જ્યારે આપણે ખાલી પરચેસની ઇન્ફોર્મેશન હોય, સેલની ઇન્ફોર્મેશન હોય, ત્યારે ત્યાં 2 મિનિટ ઊભીને વિચારવાનું કે આનામાં આપણને કોઈ એક્ઝેમ્પશન મળે છે, પરચેસ કર્યું એનામાં કોઈ એક્ઝેમ્પશન મળે છે કે નથી મળતું, બરાબર. આપણે આ પરચેસ ક્યારે કરીએ છીએ, 1/1/2019ના. ઓકે, નીચે થોડીક ઇન્ફોર્મેશન આપી છે, વાંચી લઈએ તો શું કહે છે, હી હેડ સોલ્ડ ઓલ્ડ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ ઓન 15/3/2020, એટલે કે આપણા યરમાં જ સેલ છે, આજે એના પાસે પેલો હાઉસ હતો ને, એ પેલો હાઉસ એ શું કરી નાખે છે, સેલ કરી નાખે છે, ક્યારે, 15/3/2020 આપણા જ યરમાં. ધ કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ઓફ ધ ફાઇનાન્શિયલ યર 1920-89 અને 1/4/2001નો આપેલો છે 100. બીજી ઇન્ફોર્મેશન છે, 1/4/2001 ધ ફેર માર્કેટ વેલ્યુ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ એન્ડ ધ જ્વેલરી વર 12 લેખ એન્ડ 12,50,000. શેર્સ ઓફ બોથ ધ કંપનીઝ સોલ્ડ ડિરેક્ટલી 1/11/2019, એટલે કે બંને કંપનીના શેર છે એ પણ આપણે શું કરીએ છીએ, આપણા જ યરમાં સેલ કરી દઈએ છીએ.
વર નોટ સબ્જેક્ટ ટુ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ઓકે, એ લોકો એસટીટીમાં આવતા નથી એટલે આપણને 112A નો ડિડક્શન મળવાનો નથી, અધરવાઇઝ આપણને મળત. તો અહીંયા કને આપણે હાઉસ સેલ કર્યો છે અને હાઉસને પરચેઝ કર્યો છે. યસ, અગર હાઉસ સેલ કરી અને હાઉસ પરચેઝ કરતા હોઈએ તો યાદ રાખજો આપણને સેના અંડર ડિડક્શન મળશે, 54 અંડર આપણને ડિડક્શન મળશે કે હાઉસ સેલ કરી અને હાઉસ જ આપણે પરચેઝ કરીએ છીએ. તો તમે કહેશો કે મેમ બીજી પણ કેપિટલ અસેટ સેલ થાય છે, તો એ બીજી કેપિટલ અસેટ સેલ કરીને પણ આપણે હાઉસ પરચેસ કરીએ, એવી પણ આપણા પાસે એક છે ને, 54F. જ્યારે 54 અને 54F બંને એપ્લિકેબલ થતી હોય ત્યારે મોસ્ટ પ્રોબેબલી આપણે 54ને જ સિલેક્ટ કરશું, એટલે કે હાઉસ પર સેલ કરીને હાઉસ જ પરચેસ કરશું. એ વાળી ઇન્ફોર્મેશન છે એ જ આપણે વધારે પ્રિફર કરશું, કેમ કે બધી વસ્તુઓ સેલ કરીને 54F વાળું આપણે ઓપ્શન આપણા પાસે એ પણ અવેલેબલ છે, પણ જ્યારે પણ 54 અને 54F બંને અવેલેબલ હોય ત્યારે આપણે 54ને ચૂઝ કરશું. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. અહીંયા કને તમને ઇલસ્ટ્રેશનમાં શું કર્યું છે, પહેલાં શેર લીધા છે, પછી લેન્ડ લીધી છે, વળી શેર લીધા છે. આની સિક્વન્સથી કોઈ ફરક પડતો નથી, પણ તમે જે વસ્તુ શરૂ કરો છો એને એકદમ ધ્યાનથી કમ્પ્લીટ કરવાની. ઓકે, તો આપણે બુક પ્રમાણે લઈએ તો એ લોકોએ સૌથી પહેલાં શેરની ઇન્ફોર્મેશન લીધી છે કે શેર રિલાયન્સ કંપનીના જે શેર હતા એ લોકો સેલ કરે છે. ઓકે, તો સેલ કરે છે, સેલ વેલ્યુ એ લોકોએ આપેલી છે 478.80. યસ, એનામાંથી આપણે શું કરશું, એનો એક્વિઝિશન કોસ્ટ માઇનસ કરશું, કારણ કે 2015માં પરચેસ કર્યા હતા અને 2020 છે એટલે લોંગ ટર્મ અસેટ થશે, કારણ કે શેર્સ માટે ક્રાઇટેરિયા છે 12 મંથનો. તો મોર દેન 12 મંથ છે એટલે આપણે લોંગ ટર્મ. સો જ્યારે પરચેસ કર્યા ત્યારે કેટલા હતા, 162,560. સો 162,560 મલ્ટીપ્લાય બાય 289 ડિવાઇડેડ બાય 254, કારણ કે એ યરનો ઇન્ડેક્સ કોસ્ટ બાજુમાં છે 254. તો એની આપણને મળી જશે એક્વિઝિશન કોસ્ટ. સો જેટલી સેલ કરી હતી એનામાંથી એક્વિઝિશન કોસ્ટ માઇનસ કરશું એટલે આન્સર મળી જશે 285,920. ઓકે, એના પછી એ લોકોએ કન્સિડર કર્યો છે હાઉસ. હવે તમને એમ થાય કે મેમ અમે પહેલાં હાઉસની કેલ્ક્યુલેશન કરીએ, પછી શેરની કરીએ, પછી બીજા શેરની કરીએ, પછી જ્વેલરીની કરીએ. તો ફરીથી કહું છું, આ સિક્વન્સ કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે, હવે એ લોકોએ હાઉસ માટે કર્યું છે. હાઉસ એ લોકોએ શું કર્યું છે, 44,07,000માં સેલ કર્યું છે. સો સેલ વેલ્યુ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ 44,07,000. એના માટે લોકોએ કંઈક ટ્રાન્સફર ફી પણ પેમેન્ટ કરી છે, આપ્યું છે 23,000. તો આપણે ટ્રાન્સફર ફી 23,000 લખશું. એના પછી હાઉસ પરચેસ ક્યારે કર્યો હતો, 1188માં પરચેસ કર્યો હતો. યસ, તો આપણને 2004-1 વાળી જે ફેર વેલ્યુ છે એને ધ્યાનમાં લેવી પડશે. કેટલા છે, 12 લેખ, અને જ્યારે પરચેસ કર્યો હતો ત્યારે 3 લેખ. તો વિચ એવર ઇઝ મોર, તો 12 લેખ ઓર 3 લેખ, વિચ એવર ઇઝ મોર, જે વધારે હશે એ આપણે કન્સિડર કરશું. આવું ક્યારે કરવાનું, જ્યારે 1/4 બિફોર હોય ત્યારે. ઓકે, સો 12 લેખ મલ્ટીપ્લાય બાય 289, અને આપણે 1/4 ની જે અમાઉન્ટ હતી એ લીધી હતી એટલે આપણે ડિનોમિનેટરમાં એનો યર લેશું 100, સોરી ઇન્ડેક્સ કોસ્ટ લેશું 100, એટલે આન્સર મળશે 34,68,000. સેલ કર્યો તો 44,07,000, એનામાંથી આપણે ટ્રાન્સફર ફી માઇનસ કરી અને 34,68,000 આપણો એક્વિઝિશનનો કોસ્ટ હતો એ માઇનસ કરી, એટલે આપણને આન્સર મળ્યો 9,16,000. મેં શરૂઆતમાં કીધું, ફરીથી રિપીટ કરું છું કે હાઉસ સેલ કરીને હાઉસ આપણે પરચેસ કરતા હોઈએ તો આપણને 54 અંડર ડિડક્શન મળે. તમે કહેશો કે મેમ બંને ડિડક્શન અવેલેબલ છે, કોઈ પણ લોંગ ટર્મ કેપિટલ અસેટ સેલ કરીને આપણે હાઉસ પરચેસ કરતા હોઈએ તો 54F એ પણ એપ્લિકેબલ છે ને 54 પણ એપ્લિકેબલ છે. તો ફરીથી રિપીટ કરું છું, 54 ને 54F બંને ઓપ્શન હોય ત્યારે આપણે ચૂઝ કરશું 54. ઓકે, તો આપણે નવો હાઉસ કેટલામાં પરચેસ કરીએ છીએ. યસ, બીજી એક વાત, 1/1/2019 અને સેલ કર્યો છે આપણે ક્યારે, 15/3/2020. તો પરચેસ તો આપણે સેલ કર્યું એનાથી પહેલા લઈ લીધો છે. તો જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે આપણે ખાસ એમાં યાદ પણ રાખ્યું હતું કે જો નવો હાઉસ પરચેસ કરતા હોય ઈ સેલ પ્રાઇસના બિફોર 1 યર ઓર આફ્ટર 2 યર, આ બંનેમાંથી કોઈમાં પણ પરચેસ કરેલો હોવો જોઈએ. તો આ બિફોર 1 યરના ક્રાઇટેરિયામાં આવી જાય છે તો આનો ડિડક્શન આપણને અવેલેબલ થશે.
વન્સ મોર રિપીટ કરું છું, 54ની જે આપણી ડિડક્શન છે એમાં એ લોકોએ એવું કીધું છે કે યા તો તમે જે નવો હાઉસ પરચેસ કરો છો એ એક વર્ષ પહેલાં ખરીદેલો હોવો જોઈએ, યા તો તમે સેલ કર્યા એના પછીના બે વર્ષની અંદર પરચેસ કરેલો હોવો જોઈએ. તો આપણે સેલ કર્યો છે 15/3/2020, પણ પરચેસ કર્યો છે 1/1/2019, એટલે કે એક વર્ષ પહેલાંની ક્રાઇટેરિયામાં આપણે પરચેસ કરી લીધો છે, એટલે આપણને ડિડક્શન મળશે. બરાબર, એટલે આપણે અહીંયા કને ડિડક્શન કરશું 8,76,000 અને આપણો ગેઇન છે 9,16,000, વિચ એવર ઇઝ લેસ. તો આપણને જે પરચેસ પ્રાઇસ છે 8,76,000 એ આપણને માઇનસ મળશે, એટલે આપણો ટોટલ ટેક્સેબલ ગેઇન થશે 40,000. ઓકે, એના પછી માટે વરિતથી શેર્સ છે, અરવિંદ લિમિટેડના શેર્સ છે. ઓકે, તો અરવિંદ લિમિટેડના શેર્સ આપણે 14માં પરચેસ કર્યા હતા ને હમણાં આપણે સેલ કરી દઈએ છીએ, તો એ પણ શું છે 12 મંથના ક્રાઇટેરિયા કરતા, એટલે કે લોંગ ટર્મ જ છે. બરાબર, તો સેલ કર્યો છે આપણે 262 400, ટ્રાન્સફર ફી 4,000, પરચેસ કેટલામાં કર્યા હતા 264માં પરચેસ કર્યા હતા. આપણા યરમાં સેલ કરીએ છીએ એટલે 289 આપણો ઇન્ડેક્સ કોસ્ટ, અને નીચે આવશે આપણો જે યરમાં પરચેસ કર્યા હતા 220, તો એનો ઇન્ડેક્સ કોસ્ટ 220, એટલે આન્સર મળશે 346,800. ઓકે, તો અહીંયા તો એવું થાય છે કે આપણે સેલ કર્યો એના કરતાં એની એક્વિઝિશન કોસ્ટ વધારે થાય છે, તો આપણે અહીંયા કને લોસ આવે છે. આ લોસ છે એ લોંગ ટર્મની છે. કાલે જ આપણે એવા સમ કર્યા હતા કે લોંગ ટર્મની લોસ હોય એ લોંગ ટર્મના કેપિટલ ગેઇન સામે આપણે સેટ ઓફ કરી શકીએ છીએ. યસ, યાદ આવ્યું? ઓકે, એના પછી હવે બાકી રહે છે જ્વેલરી. જ્વેલરી તો આપણે પરચેસ ક્યારે કરી છે 2005માં. યસ, આમાં યાદ રાખજો કે 2005માં જ્વેલરી પરચેસ કરી છે. કેટલાની પરચેસ કરી હતી આપણે જ્વેલરી? 14,04,000ની પરચેસ કરેલી છે. ઓકે, અને આમાં નીચે એ લોકોએ ઇન્ફોર્મેશનમાં શું આપ્યું છે, 1/4/2001ની જ્વેલરીની પણ એ લોકોએ પ્રાઇસ આપી છે 12,50,000. તો તમે ક્યારે પણ એવું જો વિચેવર ઇઝ મોર કરશો તો પણ 14,04,000 જ આવશે, પણ 2001 પછીની જેટલી પણ ઇન્ફોર્મેશન હોય ને એમાં એ લોકોની એકચ્યુઅલ કોસ્ટ જ લેવાય. 2001 પછી જેટલો પણ હોય એનામાં એકચ્યુઅલ કોસ્ટ જ લેવાય. 2001 પછી જેટલી પણ પરચેસ હોય એમાં એકચ્યુઅલ કોસ્ટ જ લેવાય, એટલે 14,04,000 ઇન્ટુ આપણા યરમાં સેલ કરીએ છીએ એટલે 289 ઇન્ડેક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય જ્યારે પરચેસ કર્યો ત્યારનો ઇન્ડેક્સ કોસ્ટ છે 117. આન્સર આવશે 34,68,000. સેલ કરી હતી આપણે 36,5200માં, એનામાંથી આપણે એટલો ટ્રાન્સફર ફી અને એક્વિઝિશન કોસ્ટ કરીને આવે છે 34,79,000. સો આ માઇનસ કરશો એટલે આપણને કેપિટલ ગેઇન મળશે 1,73,100. ઓકે, તો ટોટલ કેપિટલ ગેઇન કેટલા થયા? એક પેલા શેર સેલ કર્યા હતા 285,920, પ્લસ બીજો આપણને અહીંયા કને હાઉસ માટે કેપિટલ ગેઇન મળ્યું 40,000. ઓકે, અને આ લોસ છે, લોસને આપણે બાકી રાખીએ, એના પછીનો જે કેપિટલ ગેઇન છે એ કેટલો છે 1,73,100. એટલે ટોટલ થાય છે, આપણે ખાલી ગેઇન જ કન્સિડર કર્યા છે અત્યારના, હું અહીંયા ઉપર કેલ્ક્યુલેશનમાં લખું છું. પેલા આપણને પેલા શેરમાંથી મળ્યા, પછી બીજા આપણને હાઉસમાંથી મળ્યા, ત્રીજા આપણને જ્વેલરી સેલ કરી 173,100 એમાંથી મળ્યા, એટલે ટોટલ આપણો ગેઇન આવે છે 285,920 પ્લસ 40 પ્લસ 173,100, એટલે 4,99,020 આપણો ટોટલ ગેઇન છે. હવે કાલે જ આપણે સમ ભણ્યા હતા એમાં શું હતું કે લોંગ ટર્મનો અગર લોસ છે આપણી પાસે, યસ 88,400નો, તો એ આપણે લોંગ ટર્મ ગેઇન સામે શું કરી શકીએ, સેટ ઓફ કરી શકીએ. એટલે અહીંયાથી આપણે આપણો જે લોસ છે એને માઇનસ કરી દેશું 88,400, કારણ કે આ બધી જ આપણા પાસે ગેઇન છે એ બધો લોંગ ટર્મ કેપિટલ ગેઇન જ છે. ભૂલી ન ગયા હો તો ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે લોંગ ટર્મ લોસ છે એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે જ સેટ ઓફ થઈ શકે, ને આગળની બધી જ ઇન્ફોર્મેશન એ લોંગ ટર્મની જ છે. અગર શોર્ટ ટર્મ હોત તો આપણે શોર્ટ ટર્મને કન્સિડર ન કરત. ઓકે, આ બધો જ ગેઇન છે એ બધો લોંગ ટર્મ છે, એટલે આપણે બધા લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો પ્લસ કર્યો, એનામાંથી આપણે આપણી લોસ સેટ ઓફ કરી લીધી, એટલે આપણને આન્સર મળી ગયો 410,620. ઓકે, ક્લિયર છે આટલું? તો ઇલસ્ટ્રેશન 13 સુધી આજે આપણે રાખીએ છીએ.
અને તમે હોમવર્કમાં આજે સમ ટ્રાય કરશો, ત્રણ સમ તો કરવાના છે, એના સિવાય તમે હોમવર્કમાં કરશો સમ નંબર 3, 4, 5, કેમ કે હવે પછી તમને સીધો આઈ થિંક મંગળ કે બુધવારે લેક્ચર આવશે એટલે તમને ઘણો ટાઈમ મળી જશે વચ્ચે સમ કરવા માટે, એટલે તમને થોડો વધારે હોમવર્ક માંગુ છું. 3, 4, 5, 8 અને 9 કેટલા સમ હોમવર્ક માંગ્યા છે? 3, 4, 5, 7, 8, 9 બરાબર લખી દઉં છું, તમને યાદ ન રહે તો પણ યાદ રાખવાના જ છે. કયા કયા સમ છે? 3, 4, 5, 7, 8 અને 9 આ 6 સમ તમને ટ્રાય કરવાના છે. એમાંથી એક પણ સમ ના આવડે તો તમે ગ્રુપમાં પૂછી શકો છો, બરાબર? તો આપણે સોલ્વ કરી લેશું. અધરવાઇઝ જો વધારે ડાઉટ હશે તો આપણે લાઈવ સેશન લઈને પણ એનો ડાઉટ સોલ્વ કરશું અને પછી જ આપણે બીજા આગળના સમ કરશું. ઓકે, મેક શ્યોર કે તમે જ્યારે કરો છો ત્યારે એના હોમવર્ક કરી લેશો તો તમને વધુ ઇઝી રહેશે. અધરવાઇઝ તમે ભૂલી જશો કે કયા સેક્શનમાં કેટલો ડિડક્શન મળે છે. થેન્ક યુ.